રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી, મોટી સંખ્યામાં ક્ષત્રિયો રેલીમાં એકત્રિત થયા. અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કેસરી સાફા તેમજ બહેનોએ કેસરી સાડી પહેરી રેલીમાં ઉપસ્થિત રહ્યા. મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ એકત્ર થયો હતો અને વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદન દેવા પહોંચ્યા હતા. જોતજોતામાં હજારોની મેદની રોડ ઉપર પહોંચી હતી. પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે રોડ ઉપર ઉતરી આવ્યો ક્ષત્રિય સમાજ. આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું. અહેવાલ વિજય મકવાણા. ખાસ કરીને રાજકોટની આ રણબંકાઓની જે ભૂમિ છે ત્યાંથી અમે રણકાર કરી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં એ અત્યારે ક્ષત્રિય સમાજના અને એની સાથે સાથે 18 વર્ણના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે. અને આ પરસોત્તમ રૂપાલાના તળિયે એટલે કે પગ નીચે આવેલો આ રેલો છે. અને આ રેલો એ ફક્ત પરસોત્તમ રૂપાલાને નહીં પરંતુ પૂરી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે. એટલે રાજકોટની આ જે રણબંકાની ભૂમિ છે ત્યાંથી અમે આગાહ કરીએ છીએ કે અમે પણ એ લડી લેવાના મૂળમાં છીએ. અને કહેવાય ને કે ભાઈ હાવજ બગડે ને તો જંગલ થતડે, હાવજ બગડે તો જંગલ થતડે, બાપુ બગડે ને તો 52 ગામ થતડે, એના જેવું છે આ. એટલે અત્યારે બાપુ બગડ્યા છે. અને તમે જોયું હશે કે જામનગરની અંદર કે અન્ય જે બીજા શહેરોમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જાકારો મળી રહ્યો છે, તો આવનાર સમયમાં હજી તો આ પિક્ચર છે, ટ્રેલર તો હજી ઘણું બધું બાકી છે. એટલે આ જે હજી ટ્રેલર જોઈ રહ્યા છે ત્યાં શાનમાં સમજી જાય તો સારું, બાકી ભાનમાં લાવતા એ ક્ષત્રિય સમાજને આવડે છે. કેમ કે કઈ રીતે રાજ કરવું, કઈ રીતે કહી શકાય કે આ તંત્ર ચલાવવું એ એના ખૂનમાં રહેલું છે. એટલે ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ તમામો વરણને આવકારીએ છીએ. અત્યારે કહી શકાય કે ખાટ રાજપૂત સમાજ પણ અમને અત્યારે સમર્થન દેવા માટે આવ્યો છે, બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યો છે, અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે. ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે અમે તમામનો સહૃદય આવકાર કરીએ છીએ. અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની જે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે, ક્ષત્રિય સમાજની લડાઈ સાથે આજે 18 વર્ણ અને 3400 કોમ ભેગું થઈ અને અત્યારે લડી રહ્યું છે. બસ આટલી જ મારી વાત. જય હિન્દ, જય ભારત, જય માતાજી. લાખોની સંખ્યા મારા રાજપૂત ભાઈઓ બહેનો આવ્યા છે. અત્યાર સુધી અમે તમને ઘણી રજૂઆતો કરતા આવ્યા છે, પણ હવે એવું લાગે છે કે તમે ઘેરી નિંદરમાં છો, એટલે હવે તમને જગાડવા પડશે. જ અમે આજ રીતે જગાડીશું. અને આજ સવારે તમે દ્વારકામાં જોયું એનું એક નાનકડું છમકલું, કદાચ આવા છમકલા બધે થાય તો પછી અમને નહીં કહેતા કે ક્ષત્રિય સમાજ